નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે આગામી બાવીસ જાન્યુઆરી એટલે કે અયોધ્યા ખાતે ભગવાન શ્રી લલાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સમગ્ર દેશમાં એક ઉત્સાહ છે તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે આપણી સાથે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે તેમની સાથે સીધી વાત કરશું જમીનભાઈ ખાસ કરીને બાવીસ તારીખ એટલે કે આખા દેશમાં દિવાળી છે ત્યારે મહાનગરપાલિકાએ એક મહત્વનો નિર્ણય કર્યો છે કે રામવનમાં આવતા લોકોને ફ્રી ને શું એન્ટ્રી આપવામાં આવશે શું કહેશું જેની સાડા પાંચસો વર્ષથી આપણે રાહ જોતા હતા આપણા હિન્દુ ધર્મના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામનું આ દેશમાં જ્યારે અયોધ્યામાં મંદિર બની રહ્યું હોય ભારતીય જનતા પાર્ટીના અમારા સર્વોચ્ચ નેતા અને દેશના લોકપ્રિય વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીનો એક એજન્ડા હતો વર્ષોથી કે અયોધ્યાની રામ મંદિર એ આજે કલ્પના અને એજન્ડા ભારતીય જનતા પાર્ટીનો પૂરો થવા જઈ રહ્યો છે બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામનું મંદિરનું જ્યારે લોકાર્પણ હોય ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ખૂબ જ સુંદર રામવન જે બનાવવામાં આવ્યું છે એ રામવન બાવીસમી તારીખે રાજકોટના તમામ લોકો માટે નિઃશુલ્ક રહેશે અને આપના માધ્યમથી પણ કહેવા માગું છું એક તો મારું હાર્દિક આમંત્રણ છે કે આપ રાજકોટના સૌ નગરજનો બાવીસમી તારીખે રામવનની અંદર આપ આવો અને ભગવાન શ્રી રામની જે મૂર્તિ છે એને સેલ્ફી પાડો પરિવાર સાથે આવો આનંદ કરો રામધૂન બોલાવો અને ભગવાન શ્રી રામને સીતાજી માને યાદ કરો અને આજે આ નિર્ણય કર્યો છે આવતીકાલે પરમ દિવસે કુલ અઢાર તારીખ સુધીમાં અનેક બાવીસ તારીખ સંદર્ભની અંદર રાજકોટ મહાનગરપાલિકા નિર્ણય કરવાનું છે તો બધા જ કાર્યક્રમની અંદર આપ સૌ જોડાવ તેવી વિનંતી અંતે એક પૂછીશ કે આ રામ મંદિરને લઈ ભગવાન લોકોમાં ઉત્સાહ છે પરંતુ રાજકોટ મહાનગરપાલિકાને રાજકોટના લોકોને વર્ષોથી આખું રામવન મળી ગયું છે આ વસ્તુને કઈ રીતના જોવા કે આખું રામનું જીવન છે તે રાજકોટના લોકો અને આજુબાજુના લોકો નિહાળી શકે માટે રામવન છે તમારો ખૂબ સારો પ્રશ્ન છે રામવન એ ભગવાન શ્રી રામનું વન છે એ એ જ રાજકોટમાં બનાવ્યું છે એવું ભારતમાં કદાચ આ પ્રથમ એવું હશે રામવન અને મેં આપને જેમ કીધું એમ બે ત્રણ દિવસ પછી બીજા બે ત્રણ સારા નિર્ણયો બાવીસ તારીખ સંદર્ભમાં કાર્યક્રમો નક્કી કરીએ છીએ માન્ય મેયરશ્રીની અધ્યક્ષતાની અંદર અને એ પણ અમે આપના દ્વારા લોકોને અમે જણાવશું ચોક્કસ ચરિતની વાત કરવામાં આવે તો આગામી બાવીસ જાન્યુઆરીને લઈ સમગ્ર દેશમાં છે તે એક અનેરો ઉત્સાહ છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા એટલે કદાચ કહી શકાય કે દેશનું એકમાત્ર રામ કે જ્યાં ભગવાન રામ ઉપરની તમામ આખર જીવનચિત્ર છે તે બતાવવામાં આવ્યું છે રામ વનને નિઃશુલ્ક પ્રવેશ છે તે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે અને લોકોને આ દિવસે રામ વનની મુલાકાત લેવા પણ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ રાજકોટ આ સાથે જ મહત્વના સમાચારો